સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભોયવાસ ખાતે આવેલ આંગણવાડીથી પોષણ જાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેનરો પોસ્ટરો સાથે સાયકલ રેલી નીકળી હતી. પ્રાંતિજ ખાતે પોષણ અભિયાન અંતર્ગત પોષણ તહેવારની ઉજવણી આજથી 22/5 સુધી કરવામાં આવનાર હોવાથી જિલ્લા વહીવટીતંત્ર અને પ્રાંતિજ તાલુકા દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી, જેમાં 13 માર્ચના રોજ પોષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ ભૂયવાસ આંગણવાડીથી રેલી યોજાઈ હતી. તો સગર્ભા માતા ધાત્રી બહેનો અને આંગણવાડી લાભાર્થી પોષણ અંગે જાગૃત કરવા માટે આ રેલી યોજવામાં આવી હતી, જેમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ડીપીઓ કેજે ડામોર, સ્વસ્થ ભારત પ્રેરક વિક્રાંત કલાલ, જિલ્લા કોઓર્ડિનેટર પોષણ અભિયાન પ્રતિક સુથાર, જિલ્લા પ્રોસિટર પ્રિયંકા પરમાર, મુખ્ય સેવિકા જોશી મીનાક્ષીબેન, તાલુકા કોઓર્ડિનેટર મેહુલ લુવા, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ શિવાની કંસારા, ઉષાબેન રાવલ સહિત આંગણવાડી બહેનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. હિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિ. બધાને નમસ્કાર. આજરોજ આપણે પ્રાંતિજ તાલુકામાં પોષણ પખવાડિયાને લીધે 8 માર્ચથી 22 માર્ચ 2019 સુધીમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે, જેમાં જુદી જુદી રીતે આપણે પોષણ મેળાથી, પોષણ વાનગીઓથી, પોષણ રેલીથી, સાયકલ રેલીથી, યુથ મિટિંગથી ને જુદી જુદી રીતે આપણે લાભાર્થીઓને જાગૃત કરવા પ્રમાણેની આપણે પ્રવૃત્તિ કરવામાં આવે છે. 8 માર્ચ 2018 રોજે આપણે પોષણ અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, એને મુજબનું આ વર્ષ એની વર્ષગાંઠ પ્રમાણે 8 માર્ચ 2019 થી 2022 સુધીમાં એનું આયોજન કરવામાં આવશે. પોષણ પખવાડાની ઉજવણી પણ થશે. ધન્યવાદ.